એક વસ્તુ એ છે કે તે દેશની વસ્તી માટે સારું છે હું બસ તેના ફાયદા ગણાવી રહ્યો છું તો કેમ બ્રહ્મચર્ય શું છે તે પહેલા જોઈએ ભ્રમણ એટલે કે સર્વોચ્ચ અથવા દિવ્ય ચર્ય એટલે રસ્તો તે જે સર્વોચ્ચના માર્ગ પર છે અથવા જે દિવ્યતાના માર્ગ પર છે તે એક બ્રહ્મચરી છે દિવ્યતાના માર્ગ પર હોવાનો અર્થ છે જુઓ છેવટે તો બધા જ આનંદની ખોજ કરી રહ્યા છે શું એવું નથી જાણતા કે અજાણતા હા કે ના હા કે તમે આનંદને પામી ન શક્યા તેથી તમે ઇન્દ્રિયોના સુખથી સંતોષ કરી લીધો સુખ આનંદ નથી તે બસ આનંદમાં પડછાયો છે તે સુંદર છે પણ તે ખૂબ જ સીમિત છે જ્યારે પણ તમે ઇન્દ્રિયોના સુખમાં પોતાને સામેલ કરો છો જો તમને ઇન્દ્રિયોનું સુખ જોઈતું હોય તો તમને કોઈ વ્યક્તિ અથવા વસ્તુની જરૂર પડે છે શું એવું નથી હા તમે સુખમાં જેટલા ઊંડા ઉતરશો તે વ્યક્તિ અથવા વસ્તુ સાથે તમારું બંધન તેટલું જ ઊંડું થશે હા ધારો કે તે વ્યક્તિ અથવા વસ્તુ તમારાથી દૂર કરવામાં આવે તો તમે ભાંગી પડશો શું એવું નથી જો તમે ઇન્દ્રિયોના સુખમાં ખૂબ જ ઊંડા ડૂબેલા હો અને જો તે વ્યક્તિ અથવા વસ્તુ જે તમને સુખ આપી રહી હતી જો તમારાથી દૂર કરવામાં આવે તો શું તમે ભાંગી નથી પડતા તો તમારું અસ્તિત્વ એક મોટું બંધન બની જાય છે બંધન એવી વસ્તુ નથી જેનાથી કોઈ પણ મનુષ્યને આનંદ થાય તમારી અંદર એવું કંઈક છે જે હંમેશા બધા જ બંધનોથી મુક્ત થવા માંગે છે નહીં પણ જો તમે ઇન્દ્રિયોનું સુખ શોધતા હો તો સ્વાભાવિક રીતે તમે પોતાની માટે એવી સુંદર સીમાઓ ઉભી કરશો જે તમે પોતે પાર નહીં કરી શકો અણગમતી સીમાઓ તમે તોડી શકો છો પણ તમને ગમતી સીમાઓ તમે નથી તોડી શકતા નથી તમારી ઘણી બધી સાંકળો તમે તેને સોનાથી મળી છે અને એમને દાગીનાની જેમ પહેરો છો નહીં તમારી સીમાઓ તમે તમારી સીમાઓને ઉજવી રહ્યા છો એક વાર તમે તમારી સીમાઓને ઉજવવા લાગો તો તેમાંથી મુક્ત થવાનો કોઈ રસ્તો નથી તો બ્રહ્મચર્યનો અર્થ છે કે તમે દિવ્યતાના માર્ગ પર છો મતલબ કે તેની તરફ પહેલું પગલું છે કે તમે તમારા પોતાના સ્વભાવથી જ આનંદિત છો જ્યારે તમે બહુ ખુશ અથવા આનંદમાં હોવ શું તમે જોયું છે કે તમને કશાની જરૂર નથી લાગતી હા કોઈ ખાસ દિવસે તમે બહુ ખુશ છો તો તમે ખાઓ નહીં તમે સૂવો નહીં તેનાથી કોઈ ફરક નથી પડતો શું એવું છે તમે દુઃખી છો તો બધું જ પરફેક્ટ હોવું જોઈએ તમે દુનિયાની બધી જ વસ્તુઓ વિશે ફરિયાદ કરો છો શું એવું નથી જ્યારે તમે ખૂબ જ આનંદમાં હોવ બસ જુઓ તે તમને આઝાદ કરી દેશે જ્યારે તમે દુઃખી હો તો બધું જ મહત્ત્વનું છે બધું જ એક ખાસ રીતે થવું જોઈએ બધી વસ્તુઓ માટે તમે ફરિયાદ કરશો દુઃખી લોકો હંમેશા ફરિયાદ જ કરતા હોય છે ખુશ લોકો સાથે કામ કરવું હંમેશા સહેલું હોય છે રહેવું સહેલું હોય છે કેમ કે જ્યારે તમે ખુશ હોવ ત્યારે કશાથી ફરક નથી પડતો બધું જ ફ્લેક્સિબલ થઈ જાય છે તો આઝાદી ક્યાં છે આનંદ આઝાદી છે કે ઇન્દ્રિયોનું સુખ આઝાદી છે સ્પષ્ટ રીતે આનંદ જ આઝાદી છે નહીં તો તમે જોઈ રહ્યા છો કે આનંદિત કેવી રીતે બનવું જો તમે બહાર શોધો તો નિશ્ચિતપણે તમે એક ઇન્દ્રિયોનું સુખ શોધનાર વ્યક્તિ બની જશો આમ પણ આનંદનો સ્તોત્ર તમારી અંદર જ છે જ્યારે પણ તમે ખુશ હતા શું એ ખુશી તમારી અંદરથી આવી હતી કે પછી એ તમારી ઉપરથી કશકતી વરસી હતી હંમેશા તમારી અંદરથી જ નહીં તો જો આનંદનો સ્તોત્ર તમારી અંદર જ હોય તો તેને બહાર શોધવું એક મૂર્ખામી ભરી વસ્તુ છે હા તેવ સાચ છે કે આનંદનો સ્ત્રોત તમારી અંદર છે તો તમે તેને બહાર લાવવા માટે એક બહારના ઉદ્દીપકનો ઉપયોગ કરો છો કે બીજા શબ્દોમાં તમારો આનંદ પુશ સ્ટાર્ટ ઉપર છે શું આપણે તેને સેલ્ફ સ્ટાર્ટ પર કરી દઈએ તમને તે નથી ગમતું ઇફ યુ પુટ સેલ્ફ ઇફ યુ પુટ સેલ્ફ સ્ટાર્ટ ઓન યોર જોય

હવે ગઈકાલે આપણે પહાડ ઉપર ગયા હતા ફક્ત તમારા પોતાના શરીરને ઉપાડવું અને ઉપર સુધી પહોંચવું તમારામાંથી ઘણા બધા માટે તમારા પગ ધ્રુજી રહ્યા છે નહીં ધારો કે તમારે ચાર લોકોને ખભા ઉપર બેસાડીને પહાડ ઉપર ચડવાનું હોય તો તમારામાંથી કેટલા લોકો પહોંચી શકશે તમારામાંથી મોટા ભાગના લોકો નહીં પહોંચી શકે શું એવું નથી તેથી જ બ્રહ્મચર્ય તમે સમજો છો તમે એક મોટા પહાડ ઉપર ચડવાની યોજના બનાવી રહ્યા છો જો તમારામાં તે શક્તિ હોત કે તમે દસ લોકોને તમારા ખભા ઉપર બેસાડીને ચાલી શકો તો એ અદભુત હોત પણ આપણને આવા લોકો ભાગ્યે જ મળે છે એકલું ચાલવું વધુ સારું છે તેથી તેઓ એકલા ચાલે છે હવે તમારી સમસ્યા એ છે કે તમે ચૌદ વર્ષના થયા ત્યાં સુધીમાં તમારી બુદ્ધિ પર તમારા હોર્મોન્સે કબજો કરી લીધો એટલો બધો કે તમે સમજી નથી શકતા અથવા તો સ્વીકારી નથી શકતા કે કોઈ તેનાથી મુક્ત કેવી રીતે હોઈ શકે કોઈ ફક્ત અહીંયા બેસીને આનંદિત રહી શકે છે તેમને લગ્ન કરવાની જરૂર નથી તેમને ઓપોઝિટ સેક્સ પાછળ દોડવાની જરૂર નથી તેમને આ બધું નથી કરવું પડતું તેઓ ફક્ત જીવનની સરળ વસ્તુઓ કરીને ખુશ છે તમારા કરતાં વધુ આનંદિત તમારા કરતાં વધુ તીવ્ર તો શું એનો અર્થ છે કે તમારે બધાએ બ્રહ્મચરી બનવું જોઈએ ના તમારે બધાએ બ્રહ્મચરી બનવું જોઈએ આંતરિક રીતે જીવનશૈલીની રીતે જરૂરી નથી બ્રહ્મચર્યનો મતલબ ફક્ત કુંવારા રહેવું નથી ઠીક છે તે ફક્ત તેનું એક પાસું છે જે બ્રહ્મચરી બનવા માટેની એક સહાયક સિસ્ટમ તરીકે લેવામાં આવે છે બ્રહ્મચર્ય એટલે તમે દિવ્યતાના રસ્તા પર ચાલો છો તમે પોતાના સ્વભાવથી જ પરમાનંદમાં છો તમે લગ્ન કરી શકો છો અને છતાંય બ્રહ્મચરી હોઈ શકો છો તે શક્ય છે કેમ કે તમે તમારા પોતાના સ્વભાવથી જ આનંદિત છો તમે તમારા પતિ કે પત્નીમાંથી આનંદ મેળવવાનો પ્રયાસ નથી કરી રહ્યા તમે પોતાના સ્વભાવથી જ આનંદિત છો તે આવું જ હોવું જોઈએ આખી દુનિયા બ્રહ્મચારી હોવી જોઈએ નહીં કે બધા પોતાના સ્વભાવથી જ આનંદિત હોવા જોઈએ જો બે લોકો સાથે આવે તો તે આનંદને વહેંચવા વિશે વધારે હોવું જોઈએ ના કે એકબીજામાંથી આનંદ ચૂસવા વિશે નહીં તો તેઓ જેમણે નક્કી કર્યું છે કે તે બીજા કોઈમાંથી કશું ચૂસવા નથી માંગતા તેઓ પોતે પોતાના સ્ત્રોત બનવા માંગે છે તેમણે બ્રહ્મચર્ય લીધું છે છે અને શા માટે એક ચોક્કસ પદ્ધતિ બનાવવામાં આવી તેઓને લેવામાં આવ્યા છે ફક્ત તેમના આત્મજ્ઞાન માટે નહીં જો તે ફક્ત તેમના આત્મજ્ઞાન માટે હોય તો અમે તે બીજી ઘણી બધી રીતે કરી શકીએ છીએ તમારામાંથી કેટલા લોકો કેરી ખાય છે તમે કેરી ખાઓ છો શું તમે કેરી ખાધી ના તમારામાંથી કેટલાય આંબા રોપ્યા છે જુઓ ફક્ત 10 લોકોએ આંબા રોપ્યા છે પણ બધાએ કેરી ખાધી છે ફક્ત એટલે કે સતત દર પેઢીમાં તે 10 લોકો આંબા રોપે છે જેથી બાકી બધા તેને ખાય છે નહીં કે તો આધ્યાત્મિક માર્ગને તેની અખંડતામાં જાળવી રાખવા માટે બ્રહ્મચર્યોની જરૂર છે બ્રહ્મચારી એટલે અમે તેમને એવી રીતે રાખીએ છીએ કે તેમની ઉર્જાઓ નરમ ઘડી શકાય તેવી વ્યવસ્થામાં રહે અને તેમનામાંથી કંઈ પણ બનાવી શકે છે કંઈ પણ હું દસ બ્રહ્મચારીઓને એક સાથે જોડી શકું છું અને તે દસમાંથી એક વિશાળ મનુષ્ય બનાવી શકું છું એક વિશાળ શક્તિ અમે તેમની ઉર્જાઓને નરમ રાખી છે કોઈ વ્યક્તિત્વ નહીં જે પણ રીતે તમે એમને વાળો તેઓ તે બની જશે જો આપણે ઉદાહરણ લેવું હોય તો તમે એક માટલા જેવા છો તમે એક કાર્મિક માટલું છો અમુક હે અમુક પ્રભાવોએ તમને એક ખાસ આકારમાં ઘડી દીધા છે હા હવે તમે ખાસ પ્રકારની વ્યક્તિ બની ગયા છો જીવનની પ્રક્રિયામાં જ્યારે તમે એક બાળક હતા તે થોડું ઘડી શકાય તેમ હતું જ્યારે તમે જુવાન થયા તે થોડું કઠણ થઈ ગયું જ્યારે તમે ઘડા થયા ત્યાં સુધીમાં તે સાવ કઠણ થઈ ગયું આ બસ આટલું જ આપણે જોઈ શકીએ છીએ કે જીવનની પ્રક્રિયામાં માટલું ધીરે ધીરે બળી રહ્યું છે હવે તમે ઉંમરલાયક થાવ છો ત્યાં સુધીમાં તે સાવ કઠણ થઈ જાય છે જો તમે એની સાથે બીજું કંઈ પણ કરશો તો તે તૂટી જશે હવે અહીંયા એક કઠણ માટલું છે જો તમે એનો આકાર બદલવાનો પ્રયત્ન કરો તો તેના ટુકડા થઈ શકે છે નહીં પણ જ્યારે તે નરમ હતું તો સહેલાઈથી તમે એને કોઈ પણ રીતે ઘડી શકતા હતા તમે દસ નરમ માટલા બનાવ્યા જો કાલે તમને ન ગમે તો તમે એ બધાને ભેગા કરીને એક મોટું માટલું બનાવી શકો છો નહીં હવે અમે લોકોને નરમ બનાવી રહ્યા છીએ અમે તેમને એટલા નરમ બનાવી રહ્યા છીએ જ્યાં તેઓ બિલકુલ ઘડી શકાય તેવા થઈ જાય અમે તેમને કોઈ પણ આકાર કોઈ પણ સ્વરૂપ આપી શકીએ છીએ તો બ્રહ્મચર્યો આ દિશામાં કામ કરી રહ્યા છે તે એક બહુ મોટી સાધના છે તે બસ આ નથી કે તમે જાણો છો દુનિયામાં દુનિયામાં અમુક સિસ્ટમમાં આવું કરવામાં આવે છે તેઓ બસ બ્રહ્મચર્યની પ્રતિજ્ઞા લે છે આ તેવું નથી તેની એક આખી સિસ્ટમ છે કે તેઓ તેમની ઉર્જાઓ સાથે શું કરે છે

કોઈ પણ સમયે જો કોઈ સમાજમાં બીજાની સુખાકારી વિશે વિચારતું હોય એવું કોઈ ન હોય તો તે સમાજ વિનાશ તરફ જઈ રહ્યો છે ચોક્કસપણે અત્યારે આ સમાજ સાથે એવું જ થઈ રહ્યું છે બહુ ઓછા લોકો છે જેઓ બધાની સુખાકારી વિશે વિચારે છે બાકીના બધા બસ મને શું મળશે મને શું મળશે મને શું મળશે કર્યા કરે જો અમુક ટકા લોકો પોતાની સુખાકારીથી પરેનું વિચારી શકતા હોય તો જ સમાજો સંતુલિત અને સ્થિર રહી શકે છે નહીં તો તે સમાજો ફક્ત વિનાશ તરફ જ જશે શું એ મહત્વનું નથી કે અમુક લોકો એવા હોય જે ફક્ત તેમની સુખાકારી તેમના જીવન વિશે ન વિચારે તેઓ જુએ કે બીજા માટે તેને કઈ રીતે શક્ય બનાવી શકાય તો બ્રહ્મચર્યો ભવિષ્ય માટેનું એક રોકાણ છે આધ્યાત્મિકતાને તેની મૂળભૂત શુદ્ધતામાં જાળવવા અને તેને પેઢી દર પેઢી આગળ વધારવા લોકોના એક સમૂહની જરૂર હોય છે બધાએ તે લેવાની જરૂર નથી ના તો અમે બધાને લઈશું દર વર્ષે બ્રહ્મચર્ય માટે સેંકડો અરજીઓ આવે છે અમે બસ તેમાંથી આઠ દસ લોકોને જ પસંદ કરીએ છીએ તેમના વિવિધ ગુણો અને શક્યતાઓને જોઈને અમે જે પણ આવે તે બધાને નથી લઈ લેતા કેમ કે તે જરૂરી નથી અને તે લોકો એવી રીતે રહી પણ નહીં શકે જે સાધના જરૂરી છે કે તેમની પાસે કરવામાં આવે તેઓ તે નહીં કરી શકે તમારું વ્યક્તિત્વ ઘડી શકાય તેવું અને જાગૃત હોવું જોઈએ જેથી તમે પોતાને ઈચ્છો એવી રીતે બનાવી શકો શું આઝાદી હોવી સારી વાત નથી બ્રહ્મચર્ય છે <laughs>